ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી સાંજના સુમારે વરસાદ અવિરત પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે હવે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. એક તરફ રોજ અને ભૂંડ નીલગાયનો પ્રશ્ન તો છે જ ને, હવે વરસાદ પડતા બાજરીનો પાક સૂઈ જવા પામ્યો છે. વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસથી સાંજના સુમારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કડાકને ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોના ખેતરનો જે ઊભો પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે. સતત વરસાદ પડવાના કારણે કપાસ સહિતના જે વાવેતર છે તેને મોટા પાયે નુકસાન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉપરાંત ઘાસચાર અને માઠી અસર થવાની શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી કપડવંજમાં વરસાદ પડી રહ્યો છે. વધુ વિગતો પ્રમાણે છેલ્લા બે દિવસમાં કપડવંજમાં વરસાદની વાત કરીએ તો અગાઉ 770 mm વરસાદ પડ્યો હતો, જ્યારે આજે ફરીથી વરસાદ પડતા 2 mm જેટલો વરસાદ આજે પડ્યો અને ગઈકાલે પણ 2 mm થી વધારે વરસાદ પડ્યો હતો. આમ કપડવંજમાં છેલ્લા બે દિવસમાં 5 mm વરસાદ નોંધાયો છે. આગલા દિવસે ત્રીજા દિવસે પણ 3 mm નોંધાયો હતો. સતત 3 દિવસથી સાંજના સુમારે ખેડા જિલ્લાના કપડવંજ સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. સાંજના સુમારે વરસાદ પડવાના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ચોમાસાના સમય દરમિયાન તૈયાર થયેલો પાક હવે નીચે પડવા લાગ્યો છે, ત્યારે વધુ વરસાદ જો રહેશે તો બાજરી મકાઈ સહિતના જે પાક છે કપાસના પાકને વધુ પાણી મળવાના કારણે કોહવાળ લાગી જવાનો, બીજી તરફ રોગચાળો વનસ્પતિમાં આવવાની પણ શક્યતા સેવાઈ રહી, જેથી કરીને ખેડૂતોને હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. વરસાદ પડે ત્યારે વરસાદ અવિરત પડી રહ્યો છે. હવે જો વધારે પ્રમાણમાં વરસાદ પડે તો વરસાદ પડવાના કારણે ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. કપડવંજમાં કુલ મોસમનો વરસાદ 762 mm વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. આજે સવારના સુમારે વરસાદ પડ્યો હતો 2 mm અને સાંજના સુમારે પણ 10 થી 12ના સુમારે પણ 3 mm વરસાદ પડ્યો હતો. આમ ખેડા જિલ્લાના કપડવંજમાં અવિરત 3 દિવસથી સાંજના સુમારે 2 અને 3 mm વરસાદ પડી રહ્યો છે. આવી રીતે વરસાદ પડતો રહેશે તો ખેડૂતો પાયમાલ થાય તો નવાય નહીં. ખેડૂતોને એક તરફ પોતાની ઉપજ થવાની શક્યતા હતી તે હવે કોહવાઈ જવા પામી છે, જેમાં તલનો પાક પણ કોહવાઈ જવા પામ્યો છે. કપાસના પાક સતત એક માસ સુધી વરસાદ પડવાના કારણે કપાસ પણ ઘાસચાર વધારે ઊંઘી નીકળતા કપાસના પાક પણ નિષ્ફળ રહ્યો છે. હવે કપાસના પાકમાં ખેતરો સાફસફાઈ કર્યા બાદ ફરીથી વરસાદ શરૂ થયો, પરંતુ તેની સામે બાજરી અને અન્ય જેવા પાકો હોય છે તેને નુકસાન થવાની વાવાઝોડાના કારણે મુશ્કેલી સર્જાય તો નવાય નહીં. હાલમાં તો અવિરત વરસાદ છેલ્લા 3 દિવસથી કપડવંજ તાલુકામાં પડી રહ્યો છે, જેને લઈને કપડવંજના ગામડાઓમાં અતિશય ગરમી અને બફારામાંથી ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલ બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ સાંજના સુમારે છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે. આજે પણ 2 mm વરસાદ નોંધાયો હતો અને ગઈકાલે પણ 3 mm નોંધાયો. આમ છેલ્લા 3 દિવસથી 3 mm, 2 mm અને 3 mm, 3, 3, 6 અને 2, 8 mm વરસાદ 3 દિવસમાં નોંધાયો છે અને કુલ કપડવંજનો મોસમનો વરસાદ 762